સો વિદ્યાર્થી મિત્રો, હું હરકેશંદરજી, અંબોડ પ્રાથમિક શાળા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. આજે આપણે જે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે જાદુઈ મીણબત્તી અને પાણી. અહીં આપણે એક કાચનો ગ્લાસ લીધો છે, એક મીણબત્તી લીધી છે, એક સપાટ તળિયાવાળી ડીશ લીધી છે જેની અંદર આપણે રંગીન પાણી ભરેલું છે. હવે આપણે મીણબત્તીને તે ડીશની અંદર મૂકી અને સળગાવીશું. હવે આપણે મીણબત્તીને થોડીક વાર સુધી આવી રીતે સળગાવી રાખીશું અને થોડીક વાર સળગવા દઈશું. હવે પારદર્શક કાચના પ્યાલાને મીણબત્તી ઉપર ઊંધો મૂકી દઈશું. અહીં આપણે મીણબત્તીને કાચના ગ્લાસ વડે ઢાંકી દીધી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડીશમાં રહેલું પાણી સંપૂર્ણપણે ગ્લાસની અંદર શોષાઈ જાય છે, એટલે કે પાણી ગ્લાસની અંદર ખેંચાઈ જાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ, સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ડીશમાં રહેલું પાણી ગ્લાસની અંદર સંપૂર્ણપણે ખેંચાઈ જાય છે. અહીં જ્યારે આપણે કાચના પ્યાલાને મીણબત્તી ઉપર ઢાંકીએ છીએ ત્યારે કાચના પ્યાલાની હવા ગરમ થાય છે અને વધુ ઊંચું દબાણ કરે છે. આ દબાણ કાચના પ્યાલાના બહારના દબાણ કરતાં વધારે હોય છે. જ્યારે પ્યાલામાંની હવા ઠંડી થાય છે ત્યારે તેનું દબાણ બહારના દબાણ કરતાં નીચું હોય છે. આથી વાટકામાંનું પાણી પ્યાલાની અંદર જાય છે, જે આંશિક શૂન્યાવકાશ સર્જે છે. ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો.